नमस्कार घणी इज्जत घणी लागणी घणो સ્નેહ આપી અનેક આશીર્વાદ આપ્યા જીવનના અદ્ભુત અનુભવ આપ્યા અત્રે ઉપસ્થિત ભવિષ્યના ભારતના ઘડવૈયા એવા વિદ્યાર્થી મિત્રો જ્ઞાન આપનારા ગુરુજનો અને જેની છત્રછાયામાં આ વિશાળ પરિસર ભૂલી થાળી રહ્યું છે તેવા વડીલો અને ગ્રામજનોને આજના પ્રજાસત્તાક દિનને કોટી કોટી વંદન 21મી સદી જ્ઞાનની સદી છે 21મી સદી વિજ્ઞાનની સદી છે પરંતુ એવું નથી લાગતું કે 21મી સદીને જાગૃતિની સદી પણ થવું જોઈએ પ્રાચીન કાળમાં કેટલા જ્ઞાન રત્નોથી ઉજાગર આ ભારત વર્ષનો ઇતિહાસ જો સુવર્ણકાળથી ઉજાગર હોય તો આજે એવા સા કારણો સર્જાયા કે આ સુવર્ણકાળની વાતો તો દૂર રહી પરંતુ આપણો દેશ એક વિકસિત દેશ પણ નથી બની શક્યો શા માટે કદાચ આપણી સંસ્કૃતિને વિદેશી સંસ્કૃતિની નજર લાગી છે આપણે આપણી સંસ્કૃતિ સભ્યતા અને વારસાને ભૂલીને પશ્ચિમી લોકોનો આંધળો અનુકરણ કરવામાં જ વળગી ગયા હજી પણ આજની યુવા પેઢી પશ્ચિમી સંસ્કૃતિથી આકર્ષિત થાય છે પશ્ચિમના રીતિરિવાજો અને પશ્ચિમની રહેણીકરણી અનુસરવા માંગે છે અને પછી જ્યારે આજ આ રીતે આપણે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરીએ છીએ ત્યારે કહીએ છીએ કે અમારું પોતાનું બંધારણ અમારા હાથમાં આવ્યા લગભગ 73 વર્ષ પૂર્ણ થયા પરંતુ શું ખરેખર આપણે ખરી રીતે પ્રજાસત્તાક છીએ આપણા દેશમાં ખૂબ મોટી સંખ્યામાં યુવા ધન હોવા છતાં અને તે શિક્ષિત હોવા છતાં પણ વિકાસની દિશામાં આગળ વધી નથી શક્યા કારણ કે યુવાનોને ચોક્કસ દિશા બતાવનાર કોઈ નથી આજનો શિક્ષિત યુવાન રોજગારીની તકો માટે અહીં તહીં ફાંફા મારે છે અને પોતાનો કિંમતી સમય અને શક્તિનો વ્યય કરે છે જો દેશની પ્રગતિ સાધવી હોય તો યુવા ધનને યોગ્ય દિશામાં વાળવું પડશે અને તેમની શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરવો પડશે જો એમ શક્ય બનશે તો ભારત એ વિશ્વગુરુ અને વિકસિત દેશોમાં પોતાનું ચોક્કસ સ્થાન પ્રાપ્ત કરશે એક દીકરી હોવાના નાતે આજે હું એમ કહી શકું કે આપણા દેશને જો વિકસિત બનાવવો હોય વિકસિત રાષ્ટ્રની હરોળમાં ઊભો રાખવો હોય તો દેશની 50% વસ્તી એટલે કે મહિલાઓને પણ પોતાની ક્ષમતાનો પૂર્ણ ઉપયોગ કરવો પડશે માત્ર ગૃહિણી તરીકે નહીં અને ઘરમાં જ પોતાનો સમય વિતાવવાથી દેશ આગળ નહીં આવે સ્ત્રીઓએ પણ વિવિધ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપીને જેથી આ યોગદાન આપી પણ વિવિધ ક્ષેત્રોમાં પરિવારને સમાધિ અને દેશને મદદરૂપ થઈ શકે આથી જ પોતાના સમાને પણ જાણી શકે દેશના યુવાનો અને પુરુષોને પણ દેશના વિકાસમાં અમૂલ્ય ફાળો આપે એવી હું અત્રેથી અપીલ કરું છું દેશના દરેક બેરોજગાર યુવાનોને મારી હાકલ છે કે તમે સારી નોકરી મળી જાય એ તેની આશામાં જે કાંઈ મળે છે તે ગુમાવશો નહીં કશું ન કમાવો એના કરતાં થોડું ઓછું કમાવું તે વધુ સારું રહે છે જેથી દેશ વધુ આગળ આવશે અને દેશનો આર્થિક વિવિધ વિકાસ થશે આજે જ્યારે દેશની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરીએ છીએ ત્યારે દેશના વિકાસમાં તમારું પણ એટલું જ યોગદાન હશે જે દેશના દરેક યુવાન માટે ગર્વની વાત છે જોન કેનેડીના શબ્દોમાં કહું તો એ ના વિચારશો કે દેશે તમારા માટે શું કર્યું એ ના વિચારશો કે દેશે તમારા માટે શું કર્યું પણ એ વિચારો કે તમે દેશ માટે શું કર્યું અંતમાં માતૃભૂમિની હાકલ પડે તો એટલું કરી શકે આજનો યુવાન ધારે તો દેશને બદલી શકે જય જય ભારત